નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શરદ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું પુણીમાં હિન્દી હાઈસ્કૂલ ઓડવ અમદાવાદ ખાતે શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું મિત્રો આપણે ધોરણ બાર આંકડા શાસ્ત્ર વિષયના સંદર્ભમાં પ્રકરણ બે સુરેખ સહસંબંધ વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો અગાઉ આપણે જે ત્રણ પદ્ધતિ છે જેમાં કાલપીયર્સનની ગુણન પ્રગાતની રીત સ્પીયરમેનની ક્રમાંક સબંધાકની રીત અને વિકિર્ણ આકૃતિની રીતનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે જેમાંથી મિત્રો આપણે બે પદ્ધતિ એટલે કે કાલ્પીયસનની ગુણન પ્રગાતની રીત અને ક્રમાંક સવદાકની રીતનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો આજે આપણે આ પ્રકરણમાં વિકીર્ણ આકૃતિની રીત જે બોર્ડની પરીક્ષામાં થિયરીમાં પૂછી શકાય જે વિભાગ એ વિભાગ બી એમાં એક એક પ્રશ્ન માર્કના પ્રશ્નમાં જે પૂછાય છે એના વિશે આપણે મિત્રો અભ્યાસ કરવાનો છે ઉપરાંતમાં મિત્રો જેમ આપણે અગાઉ સહસંબંધ સુરેખ સહસંબંધ સહસંબંધાંકની વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ આજે જે આપણે કાલ પિયરસનની પદ્ધતિ છે સ્પીયરમેનની ક્રમાંક સબંધાકની પદ્ધતિ છે વિકીર્ણ આકૃતિની રીત છે એના ગુણ અને મર્યાદાઓ વિશે પણ ચર્ચાઓ આજે કરવાની છે તો મિત્રો આપણે આની શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે સ્ક્રીન ઉપર એટલે કે પ્રેઝન્ટેશન દ્વારા સમજીશું તો સૌ પ્રથમ આપણે વિકીર્ણ આકૃતિની રીત એ સમજીશું અને ત્યારબાદ આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું તો મિત્રો વિકીર્ણ આકૃતિની રીત જે ફક્ત થિયરી પોર્શનમાં તમારે પૂછાય છે યાદ રાખજો મિત્રો બોર્ડની પરીક્ષામાં વિકીર્ણ આકૃતિની રીતના દાખલાઓ પૂછાતા નથી આ થિયરી માટે જ તમારે યાદ રાખવાનું છે તો શરૂઆત કરીએ મિત્રો વિકીર્ણ આકૃતિની રીત વિકીર્ણ આકૃતિની રીતમાં મિત્રો પાંચ પ્રકારની આકૃતિઓ બનાવવામાં આવે છે હવે પાંચ પ્રકારની આકૃતિમાં સૌથી પહેલો પ્રકાર છે એ છે સંપૂર્ણ ધન સહસંબંધ ત્યારબાદ બીજો પ્રકાર સંપૂર્ણ ઋણ સહસંબંધ ત્યારબાદ ત્રીજો પ્રકાર છે આંશિક ધન સહસંબંધ ચોથો પ્રકાર આંશિક ઋણ સહસંબંધ છે અને પાંચમો પ્રકાર છે સુરેખ સહસંબંધનો અભાવ તો મિત્રો આ પાંચ પ્રકારની આકૃતિની ચર્ચા આપણે વિગતે કરવાની છે જે આપણે જોઈશું પાંચ પ્રકાર છે સંપૂર્ણ ધન સ સંપૂર્ણ ઋણ સ આંશિક ધન સ આંશિક ઋણ સ અને સહસંબંધનો અભ્યાસ તેની આપણે વિગતે ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આવશે સંપૂર્ણ ધન સહસંબંધ હવે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાશે તો જ્યારે વિકિરણા આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહ છે તેમ કહેવાય તો મિત્રો સંપૂર્ણ ધન સંબંધમાં અહીંયા આપણને જણાવ્યું છે કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને એ સુરેખા એટલે કે રેખા જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જશે અને બધા જ બિંદુઓ એક જ રેખામાં સમાવેશ થશે તો મિત્રો હવે આને આપણે સમજીશું એક ઉદાહરણ દ્વારા તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આવક હજાર રૂપિયામાં આપેલી છે અને ખર્ચ એ પણ હજાર રૂપિયામાં આપી છે મિત્રો અહીંયા આવક પચીસ છે એટલે કે પચીસ હજાર રૂપિયા આવક છે ત્યારે ખર્ચ પાંચ હજાર રૂપિયા છે ત્યારબાદ આવક પંદર હજાર છે તો ખર્ચ ત્રણ હજાર રૂપિયા છે ત્યારબાદ આવક ચાલીસ હજાર છે અને ખર્ચ આઠ હજાર છે ત્યારબાદ દસ હજાર આવક છે અને બે હજાર રૂપિયા ખર્ચ આપેલો છે અને પચાસ હજાર આવક છે અને ખર્ચ દસ હજાર છે તો મિત્રો જ્યારે આપણે આને બિંદુઓ જે છે એને આલેખપત્ર ઉપર દર્શાવીશું તો આપણો આલેખ જે છે એ કંઈક આ પ્રકારનો બનશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે આવક દર્શાવેલ છે અને વાય અક્ષ ઉપર ખર્ચ દર્શાવેલ છે અને આલેખપત્ર ઉપર જ્યારે તમે બિંદુઓ દર્શાવશો ત્યારે દરેક બિંદુઓ એક જ રેખા પર એટલે કે એક જ સુરેખા પર તમને જોવા મળશે પણ એ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખા દેખાશે તો મિત્રો જ્યારે આવી રેખા તમને મળે ત્યારે એને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય મિત્રો હવે બીજા પ્રકારની ચર્ચા કરીએ તો બીજો પ્રકાર છે સંપૂર્ણ ઋણ સહસંબંધ તો સંપૂર્ણ ઋણ સહસંબંધની મિત્રો વાત કરીએ તો જ્યારે વિકિર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય મિત્રો અહીંયા ઋણ સંપૂર્ણ ઋણ સહસંબંધમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર છે જેમ આપણે સંપૂર્ણ ધનમાં જોયું એ જ રીતે સંપૂર્ણ ઋણમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હશે પરંતુ એ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જશે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે ધન સહસંબંધ છે તો રેખા ઉપરની દિશા તરફ જશે જ્યારે ઋણ સહસંબંધ હશે તો રેખા નીચેની તરફ તમને જોતી જોવા મળશે હવે મિત્રો આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જ્યારે ખર્ચ અને બચત તમને આપેલા છે બંને હજાર રૂપિયામાં છે અહીંયા ખર્ચને એક્સ અને વાયને હજાર વાય બચતને વાય આપણે ધારેલા છે તો મિત્રો અહીંયા જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોના આધારે જ્યારે આપણે આલેખ બનાવીશું એ આલેખમાં તમારો તે બનશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક બિંદુ એક જ સુરેખા પર છે અને નીચેની દિશા તરફ જતી રેખા પર બધા જ બિંદુઓનો સમાવેશ થઈ જાય છે માટે તેને આપણે સંપૂર્ણ ઋણ સ કહી શકીશું એવી જ રીતે મિત્રો આનો ત્રીજો પ્રકાર આપણે જોઈશું તો ત્રીજો પ્રકાર આનો છે આંશિક ધનસ સંબંધ મિત્રો આંશિક ધન ધન સબંધ કોને કહેવાશે તો જ્યારે વિકિર્ણ આકૃતિમાં બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સ છે તેમ કહેવાય મિત્રો આંશિક ધન સ છે તો યાદ રાખજો કે ધન સ હોય ત્યારે હંમેશા રેખા ઉપરની દિશા તરફ જ જતી હશે ત્યારબાદ બીજી વસ્તુ મિત્રો કે આંશિક ધન સ છે તો આંશિકમાં જેમ સંપૂર્ણ ધન સ આપણે ચર્ચા કરી તેમાં કે બધા જ બિંદુઓ એક જ રેખા પર હતા પરંતુ જ્યારે આંશિક ધન સ હોય ત્યારે એ અવલોકનો એટલે કે બિંદુઓ જે છે એ સુરેખાની આસપાસ હોય છે હવે મિત્રો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે જાહેરાતનો ખર્ચ તમને લાખ રૂપિયામાં આપેલો છે અને વેચાણ કરોડો રૂપિયામાં આપેલું છે તો જાહેરાતનો ખર્ચ અને વેચાણના આંકડા પરથી આપણે એનો આલેખ જોઈએ તો આલેખ મિત્રો કંઈક આ રીતનો બનશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ બિંદુઓ ઉપરની દિશા તરફ જાય છે પરંતુ બધા એક રેખા પર નથી બધા આસપાસ વિખરાયેલા પડેલા છે તો મિત્રો જ્યારે આવો કોઈ આલેખ બને ત્યારે તેને આંશિક ધન સહસંબંધ કહેવાશે હવે મિત્રો ચોથા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો ચોથો પ્રકાર છે આંશિક ઋણ સહસંબંધ હવે મિત્રો આંશિક ઋણ સ કોને કહેવાશે તો જ્યારે વિકિર્ણ આકૃતિમાં બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સ છે તેમ કહેવાય મિત્રો જેમ હમણાં મેં તમને કીધું કે ઋણ સ સંબંધ હોય ત્યારે ઋણ સ સંબંધમાં હંમેશા રેખા જે છે એ નીચેની દિશા તરફ તમે જોતી જોઈ શકો છો પરંતુ મિત્રો આંશિક ઋણ સ છે એટલે કે જે બિંદુઓ છે એ સુરેખાની આસપાસ હશે એવા નીચેની દિશામાં જતી હોય તો એને આંશિક ઋણ સ કહેવાશે તો મિત્રો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાવ એક્સમાં આપેલો છે અને માંગ જે હજાર એકમો છે એને આપણે વાય લીધેલા છે તો હવે મિત્રો આને આપણે આલેખપત્ર ઉપર રજૂ કરીએ તો આલેખપત્ર પર રજૂ કરશો ત્યારે એનો આલેખ જે છે એ આ રીતનો બનશે આલેખપત્રમાં તમે જોઈ શકો છો મિત્રો કે એક્સમાં આપણે ભાવ લીધેલો છે અને વાયમાં માંગ લીધેલી છે ત્યારબાદ અહીંયા જે બિંદુઓ છે એ બિંદુઓ નીચેની દિશા તરફ દેખાય છે પરંતુ આ જે બિંદુઓ છે એ કોઈ એક સુરેખા પર નથી એટલા માટે આને આંશિક ઋણ સહસંબંધ કહી શકાય ત્યારબાદ મિત્રો આનો પાંચમો પ્રકાર જોઈશું તો પાંચમો પ્રકાર છે સુરેખ સહસંબંધનો અભાવ સુરેખ સહસંબંધના અભાવમાં મિત્રો જ્યારે વિકીર્ણા આકૃતિમાં બધા બિંદુઓ યાદચ્છીક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ સુરેખામાં ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે મિત્રો સહસંબંધનો અભાવ એમાં કોઈ સુરેખા ઉદ્ભવતી નથી અને જે બિંદુઓ છે એ બિંદુઓ યાદચ્છીક રીતે વિખરાયેલા પડેલા હોય છે એટલે કે કોઈ રેખા ન બનવાને કારણે તેને અભાવ કહેવામાં આવે છે હવે મિત્રો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા તમે આલેખપત્ર જોશો તો આલેખપત્રમાં તમે ધ્યાનથી જુઓ તો મિત્રો એક્સ અને વાયના જે બિંદુઓ છે એ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા પડ્યા છે એટલે કે એમની વચ્ચે કોઈ સુરેખા બની શકે તેમ નથી ઉપર તરફ કે નીચે તરફ કોઈ સુરેખા બની શકે તેમ નથી માટે તેને સુરેખ સંબંધનો અભાવ કહેવાશે હવે મિત્રો આપણે વિકિર્ણ આકૃતિની ચર્ચા કરી જેમ મેં તમને કીધું કે વિકિર્ણ આકૃતિ જે છે એ તમારા અભ્યાસક્રમમાં ફક્ત થિયરીમાં જ પૂછાય છે કે જે એક માર્કમાં બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાય છે હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું તો આગળ આપણે સહસંબંધાકના ગુણધર્મોની ચર્ચા કરવાની છે તો સહસંબંધાકના ગુણધર્મોની ચર્ચા કરીએ મિત્રો તેમાં સૌથી પહેલું ગુણધર્મ સૌથી પહેલું ગુણધર્મ છે કે સહસંબંધાકની કિંમત માઇનસ એકથી પ્લસ એક સુધીના અંતરાલમાં હોય છે એટલે કે માઇનસ એક લેસ દેન ઓર ઇઝ ટુ આર લેસ દેન ઓર ઇઝ ટુ એક થાય છે મિત્રો ખાસ યાદ રાખજો કે સહસંબંધાંકનો પહેલો ગુણધર્મ જ તમને આપે છે કે જે સહસંબંધાંક એટલે કે આરની કિંમત આપણે અગાઉ શીખી ગયા છીએ કાર્લ પિયર્સનમાં સ્પીયરમેનમાં જે શીખી ગયા છીએ તો એમાં સહસંબંધાંક એટલે કે આરની કિંમત જે છે હંમેશા માઇનસ વનથી પ્લસ વનની વચ્ચે જ આવશે મિત્રો હોઈ શકે કે માઇનસ વન અથવા પ્લસ વન તમને મળી શકે પરંતુ એકથી વધારે તમને સહસંબંધાંકની કિંમત મળતી નથી માટે અહીંયા મિત્રો કહી શકાય કે માઇનસ વન લેસ દેન ઓર ઇઝ ટુ આર લેસ દેન ઓર ઇઝ ટુ વન તરીકે એને લખી શકાય છે ત્યારબાદ મિત્રો આપણે બીજા ગુણધર્મની ચર્ચા કરીએ તો બીજું ગુણધર્મ છે કે સહસંબંધાંક એકમ રહિત માપ છે બે ચલોના એકમો ગમે તે હોય પણ આરનો કોઈ એકમ હોતો નથી મિત્રો સહસંબંધા કે એકમ રહિત છે એકમ રહિત છે એનો મતલબ એ થાય છે કે જેમ આપણે બે ચલ એક્સ અને વાય લઈએ છીએ માની લો કે તમને એક્સમાં ઊંચાઈ આપેલી છે અને વાયમાં તમને વજન આપેલું છે તો મિત્રો એક્સમાં ઊંચાઈ અને વાયમાં વજન આપેલું છે અને એનો જ સહસંબંધાક તમે શોધો છો તો એ સહસંબંધાક એકમ રહિત છે એટલે કે એ ઊંચાઈમાં કે વજનમાં તમને મળતો નથી એ ફક્ત તમને સંખ્યાત્મક માપ જ દર્શાવે છે એટલે કે સહસંબંધાંકની કિંમત જે છે એ એકમ રહિત ગણાશે હવે મિત્રો આપણે ત્રીજા ગુણધર્મની ચર્ચા કરીએ તો ત્રીજો ગુણધર્મ એનો છે કે એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાક તથા વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાક સરખા હોય છે એટલે કે આર એક્સ વાય બરાબર આર વાય એક્સ થાય છે મિત્રો અહીંયા યાદ રાખજો કે સહસંબંધાંક એક્સ અને વાયનો શોધવામાં આવે કે વાય અને એક્સનો શોધવામાં આવે એટલે કે પ્રથમ ચલ તમે કોઈ પણ રાખો તો એના સહસંબંધાંક છે એમાં કોઈ ફેર પડતો નથી એ હંમેશા સરખો જ મળે છે માટે અહીંયા તમે કહી શકો છો કે આર એક્સ વાય બરાબર આર વાય એક્સ થશે હવે મિત્રો આપણે ચોથા ગુણધર્મની ચર્ચા કરીએ તો ચોથો ગુણધર્મ છે કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી મિત્રો સહસંબંધાંકમાં ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી એટલે કે જેમ આપણે કાલપીયસનની પદ્ધતિમાં યુ અને વી વાળી જે રીત આપણે શીખ્યા છીએ એ રીતમાં તમે અવલોકનોને ગમે તે સંખ્યા વડે ગુણાકાર કરી શકો છો ભાગાકાર કરી શકો છો એનો સરવાળો અથવા બાદબાકી જો તમે કરો છો તો એનાથી સહસંબંધાંક બદલાતો નથી એટલે કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી એ એનો ચોથો ગુણધર્મ છે માટે મિત્રો આપણે એને આર યુ વી બરાબર આર એક્સ વાય બરાબર આર તરીકે ઓળખી શકીએ છીએ તો મિત્રો ચોથો ગુણધર્મ જોયા બાદ હવે પાંચમો ગુણધર્મની ચર્ચા કરીએ તો પાંચમા ગુણધર્મમાં મિત્રો જોઈ શકો છો કે અહીંયા પાંચમા ગુણધર્મમાં જ્યારે એક ચલ માઇનસમાં હોય અને બીજો ચલ પ્લસમાં હોય ત્યારે સહસંબંધક ઉપર સે અસર શું થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આર માઇનસ એક્સ અને વાય હોય તો મિત્રો અહીંયા એક્સ માઇનસ છે તો યાદ રાખજો કે જ્યારે બે ચલમાંથી એક ચલ માઇનસ હશે ત્યારે એનો સહસંબંધાંક તમને માઇનસમાં મળશે એટલે કે માઇનસ આર એક્સ વાય થાય ત્યારબાદ મિત્રો આરબર અહીંયા એક્સ અને માઇનસ વાય આપેલો છે તો મિત્રો આમાં એક્સ પ્લસ છે અને વાય માઇનસ છે તો એક ચલ માઇનસ હોવાથી એનો સહસંબંધાંક તમને માઇનસમાં મળશે એટલે કે માઇનસ આર એક્સ વાય થશે એવી જ રીતે મિત્રો ત્રીજું છે કે આર માઇનસ એક્સ અને માઇનસ વાય તો મિત્રો અહીંયા બંને ચલ તમે જોઈ શકો છો માઇનસમાં છે તો બંને ચલ માઇનસમાં છે માટે યાદ રાખજો જેમ આપણો નિયમ છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે એનો જે સહસંબંધાંક છે એ પણ અહીંયા પ્લસમાં થશે એટલે કે એને પ્લસમાં આર એક્સ વાય તરીકે દર્શાવવાનો થશે તો મિત્રો આ હતા સહસંબંધાકના ગુણધર્મો હવે આ સહસંબંધાકના ગુણધર્મોને આધારે જે ચોપડીમાં આપણને ઉદાહરણ નંબર ઓગણત્રીસ આપેલો છે એ ઉદાહરણ નંબર આપણે ઓગણત્રીસ જોઈશું ઉદાહરણ ઓગણત્રીસમાં પહેલો દાખલો મિત્રો આપેલો છે કે જેમાં તમને આર એક્સ વાય બરાબર જીરો પોઈન્ટ પાંચ આપેલા છે હવે આના આધારે મિત્રો આપણે અલગ અલગ પરિસ્થિતિમાં સહસંબંધાકની કિંમત શું હશે તે આપણે જોવાની છે જેમાં પહેલું આપ્યું છે મિત્રો કે આર કૌંસમાં એક્સ માઇનસ વાય આપેલો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક ચલ માઇનસમાં છે તો જેમ મેં તમને કીધું કે જ્યારે એક ચલ માઇનસ હોય અને એક ચલ પ્લસ હોય ત્યારે આનો જવાબ જે છે હંમેશા માઈનસમાં આવશે એટલે કે માઇનસ આર એક્સ વાય લખાશે તો માઇનસ આર એક્સ વાય લખાશે એટલે આર એક્સ વાય જીરો પોઈન્ટ પાંચ આપેલા છે માટે એનો જવાબ માઇનસ પાંચ થશે એવી જ રીતે મિત્રો અહીંયા બીજું તમને આપ્યું છે કે આર માઇનસ એક્સ અને વાય છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે એક્સ છે એ માઇનસમાં છે જ્યારે વાય પ્લસમાં છે તો માઇનસમાં એક ચલ હોવાથી તે માઇનસમાં આવશે એટલે કે માઇનસ આર એક્સ વાય થશે તો માઇનસ આર એક્સ વાય થશે તો આર એક્સ વાયની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ છે માટે એનો સ સંબંધ માઇનસ ઝીરો પાંચ થશે એવી જ રીતે મિત્રો ત્રીજામાં આપ્યું છે કે આર પછી માઇનસ એક્સ અને માઇનસ વાય તો મિત્રો અહીંયા બંને ચલ જે છે એ માઇનસમાં છે તો બંને ચલ માઇનસમાં છે માટે માઇનસ માઇનસ પ્લસ જે આપણો નિયમ છે તે પ્રમાણે એનો સ આંક પ્લસમાં આવશે એટલે કે આર એક્સ વાય થશે તો આર એક્સ વાય આપણે અહીંયા પ્લસમાં ઝીરો પોઈન્ટ પાંચ છે એટલે કે આનો આન્સર ઝીરો પોઈન્ટ પાંચ આવશે તો મિત્રો આ એક ઉદાહરણ થયું એવી જ રીતે ઉદાહરણ ઓગણત્રીસમાં બીજો દાખલો મિત્રો આપેલો છે જેમાં આર એક્સ વાય બરાબર ઝીરો પોઈન્ટ આઠ આપેલા છે હવે મિત્રો અહીંયા આર યુ અને વીની કિંમતો આપણે શોધવાની થાય છે તો મિત્રો આ અલગ અલગ પરિસ્થિતિઓમાં આરયુ વીની કિંમત શું થશે એ આપણે જોઈશું તો પહેલું ઉદાહરણ આપેલું છે મિત્રો કે યુ બરાબર એક્સ માઇનસ દસ અને વી બરાબર વાય પ્લસ દસ છે હવે મિત્રો યુ એક્સ માઇનસ દસ છે અને બરાબર વાય પ્લસ દસ છે તો અહીંયા આર યુ વી ના આપણે મૂકીશું તો આર યુ છે એક્સ માઇનસ દસ વી છે વાય પ્લસ દસ હવે મિત્રો આનો આન્સર શું આવશે અહીં સ સંબંધાંક તમને 0.8 પોઈન્ટ આઠ આપેલો છે તો મિત્રો અહીંયા તમે જોશો તો એક્સ જે છે એ પ્લસમાં આપેલો છે અને વાય પણ પ્લસમાં આપેલો છે તો આ બંને પ્લસમાં હોવાથી આર યુ વી એટલે કે આનો સસંબંધાંક પણ પ્લસમાં આવશે એટલે કે 0.8 આઠ મળશે એવી જ રીતે મિત્રો બીજા ઉદાહરણમાં આપ્યું છે કે યુ બરાબર એક્સ માઇનસ પાંચ છેદમાં ત્રણ અને વી બરાબર ટુ વાય પ્લસ સેવન આપેલું છે તો મિત્રો યુ અને વીની સિક્વન્સમાં આપણે મૂકીશું તો આર એક્સ માઇનસ પાંચ છેદમાં ત્રણ અને ટુ વાય પ્લસ સાત કરીશું હવે આનો સહસંબંધાંકની વાત કરીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે એક્સ છે એ પ્લસમાં છે અને વાય પણ પ્લસમાં આપેલો છે તો બંને એક્સ અને વાય પ્લસમાં આપેલા છે માટે આનો સહસંબંધાંક પ્લસમાં આવશે એટલે કે 0.8 પોઈન્ટ આઠ થશે એવી જ રીતે મિત્રો ત્રીજા ઉદાહરણમાં જોઈએ તો યુ બરાબર ટુ એક્સ માઇનસ ત્રણ છેદમાં દસ અને વી બરાબર દસ વાય માઇનસ દસ માઇનસ વાય છેદમાં સો આપેલા છે તો યુ અને વીની સિકવન્સમાં આ રીતે લખાશે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ છે એટલે કે ટુ એક્સ છે એ પ્લસમાં છે જ્યારે વાય છે એ માઇનસમાં તમને આપેલો છે એટલે કે માઇનસ વાય છે તો પ્લસ એક ચલ પ્લસ અને એક ચલ માઇનસમાં આપેલો છે માટે આનો સહસંબંધાંક સંબંધ માઇનસમાં આવશે જેથી અહીંયા માઇનસ ઝીરો પોઈન્ટ આઠ થશે તેવી જ રીતે મિત્રો અહીંયા ચોથું ઉદાહરણ જોઈએ તો યુ પાંચ માઇનસ એક્સ છેદમાં બે અને વી પાંચ પ્લસ વાય છેદમાં બે આપેલો છે તો મિત્રો યુ અને ની સિકવન્સમાં આપણે આ રીતે લખીશું હવે અહીંયા જોઈ શકો છો મિત્રો કે એક્સ છે એ માઇનસમાં આપેલો છે જ્યારે વાય છે એ પ્લસમાં આપેલો છે તો એક ચલ માઇનસમાં છે એક ચલ પ્લસમાં છે માટે એનો સહસંબંધાંક માઇનસમાં ઝીરો પોઈન્ટ આઠ થશે એવી જ રીતે મિત્રો પાંચમું ઉદાહરણ છે જેમાં યુ બરાબર વીસ માઇનસ એક્સ છેદમાં ત્રણ અને વી બરાબર વીસ માઇનસ વાય છેદમાં સાત છે હવે યુ વીના સિકવન્સમાં આપણે લખીશું મિત્રો આ રીતે આમાં તમે જોઈ શકો છો કે એક ચલ માઇનસ એટલે કે માઇનસ એક્સ આપ્યો છે બીજો ચલ વાય એ પણ માઇનસમાં આપેલો છે તો બંને ચલ તમને માઇનસમાં આપેલા છે તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા માઇનસ એક્સ અને માઇનસ વાય બંને માઇનસમાં આપેલા છે તો આપણો જે સહસંબંધાંક છે એ પ્લસમાં આવશે તો મિત્રો પ્લસમાં આવશે એટલે કે આનો સહસંબંધાંક જીરો પોઈન્ટ આઠ થશે તો મિત્રો આપણે ઉદાહરણ ઓગણત્રીસમાં જોયું કે જ્યારે ચલની કિંમત બદલાય તો એની સહસંબંધાંક ઉપર શું અસર પડે છે એટલે કે મિત્રો ખાસ આ યાદ રાખજો ઘણી વખત એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે માઇનસ એક્સ એટલે કે એક ચલ માઇનસમાં આપ્યો હોય અને પ્લસ વાય આપ્યો હોય તો એનો સહસંબંધાંક કેટલો થાય હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ તો જે સહસંબંધાંક આપણે શોધીએ છીએ એ સહસંબંધાંકની ઘણી બધી અલગ અલગ કિંમતો આપણને મળી હશે જેમાં કે સમજો આ સહસંબંધાંક માઇનસ એક આવે અથવા પ્લસ એક આવે અથવા શૂન્ય મળે તો એ સસંબંધાકનું અર્થઘટન જો તમારે કરવાનું થાય તો એ અર્થઘટન કઈ રીતે કરીશું તો એના માટે આપણે મિત્રો સ્લાઇડમાં જોઈશું સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન તો અર્થઘટનમાં સૌથી પ્રથમ આવશે મિત્રો કે જ્યારે આર બરાબર માઇનસ એક હોય ત્યારે એટલે કે આર બરાબર માઇનસ એકનું અર્થઘટન કરીએ તો માઇનસ એકનું અર્થઘટન થાય છે કે જો આર બરાબર માઇનસ એક હોય તો એમ કહી શકાય કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સસંબંધ છે એવી જ રીતે મિત્રો જ્યારે આર બરાબર શૂન્યનું વાત કરીએ તો આર બરાબર શૂન્યનું અર્થઘટન થશે કે જ્યારે આર બરાબર શૂન્ય હોય તો એમ કહી શકાય કે બે ચલ વચ્ચે સુરેખ સસંબંધ નથી એટલે કે તેની વચ્ચે સહસંબંધનો અભાવ છે એવી જ રીતે મિત્રો જ્યારે આર બરાબર પ્લસ વન હોય ત્યારે તો આર બરાબર પ્લસ વન હોય ત્યારે તેનું અર્થઘટન આપણે આ રીતે કરી શકીએ કે જો આર બરાબર પ્લસ વન હોય તો એમ કહી શકાય કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તો મિત્રો જ્યારે આર બરાબર માઇનસ એક હોય તો સંપૂર્ણ ઋણ સ કહેવાશે આર બરાબર ઝીરો હોય તો સસંબંધનો અભાવ અથવા સુરેખ સસંબંધ નથી એવું કહી શકીશું અને આર બરાબર પ્લસ વન હોય તો સંપૂર્ણ ધન સસંબંધ છે એમ આપણે કહી શકીએ પણ પરંતુ મિત્રો જ્યારે આરની કિંમત માઇનસ એક જીરો અથવા પ્લસ એક ન હોય એટલે કે એના નજીકની કિંમત અથવા તો એનાથી દૂરની કિંમત તમને મળતી હોય તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય એનું અર્થઘટન કઈ રીતે આપણે કરીશું તો એના માટે મિત્રો તમે જોઈ શકો છો કે સહસંબંધાક આર એટલે કે એની કિંમત જો માઇનસ વન હશે તો માઇનસ વનનું અર્થઘટન થાય છે સંપૂર્ણ ઋણ સસંબંધ જો ઝીરો હશે તો ઝીરોનું અર્થઘટન થાય છે સુરેખ સ સંબંધનો અભાવ એટલે કે સુરેખ સંબંધ નથી એવી રીતે પ્લસ એક હશે તો સંપૂર્ણ ધન સહસંબંધ કહીશું પરંતુ મિત્રો જો આરની કિંમત એટલે કે સહસંબંધાત્કની કિંમત માઇનસ એકની નજીક હોય એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ એંસી ઝીરો પોઈન્ટ અથવા જીરો પોઈન્ટ પોઈન્ટ નેવું એવી કોઈ કિંમત તમને એકની નજીક મળતી હોય તો માઇનસ એકની નજીક મળતી હોય તો એને આપણે ગાઢ સંબંધ કહીશું એટલે કે માઇનસ એકની નજીક કિંમત આવતી હોય તો એનું અર્થઘટન આપણે એવી રીતે કરી શકાય કે ગાઢ ઋણ સહસંબંધ છે એવી જ રીતે મિત્રો જો સહસંબંધાંકની કિંમત માઇનસમાં આવતી હોય પરંતુ ઝીરોની નજીક આવતી હોય તો ઝીરોની નજીક આવતી હોય તો આપણે એને ઓછો ગાઢ સંબંધ કહીશું એટલે કે તેમની વચ્ચે સહસંબંધનો અભાવ નથી પરંતુ ઓછો સંબંધ છે એવું આપણે અર્થઘટન કરી શકાય હવે વાત કરીએ મિત્રો કે જો પ્લસમાં તમારે સહસંબંધની કિંમત આવતી હોય પરંતુ શૂન્યની નજીક આવતી હોય તો શૂન્યની નજીક આવતી હોય તો મિત્રો એકવું નક્કી છે કે ઓછો ગાઢ સંબંધ થશે પરંતુ પ્લસમાં આવશે એટલે કે આપણે એને ધન સહસંબંધ કહીશું માટે જીરોની નજીકની કિંમત તમને મળતી હોય તો એના વચ્ચે ઓછો ગાઢ સધન સ છે તેવું આપણે અર્થઘટન કરી શકીએ એવી જ રીતે મિત્રો કે સસંબંધની કિંમત પ્લસ એકની નજીક આવે એટલે કે પ્લસમાં જીરો પોઈન્ટ નેવું જીરો પોઈન્ટ બાણું અથવા જીરો પોઈન્ટ નવ્વાણું સુધીની કિંમતો આવતી હોય તો એને આપણે વધુ ગાઢ સ કહી શકાય એટલે કે એકની નજીક આવશે તો આપણે એનું અર્થઘટન એવું કરી શકીએ કે તેમની વચ્ચે વધુ ગાઢ ધન સસંબંધ છે કારણ કે એક નથી મિત્રો એક હોય તો સંપૂર્ણ ધન સ થઈ જશે આ એકની નજીક છે એટલે આપણે ગાઢ ધન સ કહી શકીશું તો હવે મિત્રો આપણે સહસંબંધના અર્થઘટનની વાત કરી સહસંબંધના અર્થઘટન પછી જે ત્રણ રીત આપણે જોઈ ગયા અગાઉ આપણે કાલ્પિયસનની ગુણન પ્રગાતની રીત જોઈ ત્યારબાદ સ્પીયરમેનનો ક્રમાંક સબંધાંક આપણે જોયો આજે આપણે વિકિર્ણ આકૃતિની પણ ચર્ચા કરી ગયા હવે મિત્રો આ દરેક રીત આપણે જોઈ ગયા તો દરેક રીતના અમુક ગુણ છે અને અમુક એની મર્યાદાઓ પણ છે તો એ ગુણ અને મર્યાદાઓ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌ પ્રથમ આવશે વિકીર્ણ આકૃતિની રીતના ગુણ તો વિકીર્ણ આકૃતિની રીતના ગુણની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલો ગુણ છે કે બે ચલ વચ્ચેના સહસંબંધાકનું સ્વરૂપ જાણવા માટેની આ એક સરળ રીત છે હવે મિત્રો આપણી પાસે બે ચલ એનો સહસંબંધ એટલે કે ધન છે કે ઋણ એ તમારે જાણવો હોય તો આ એક સરળ રીત છે જેમ આપણે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે કે જો સુરેખાઓના બધા જ બિંદુઓ ઉપરની તરફ હોય તો ધન સહસંબંધ દર્શાવશે અને નીચેની તરફ હશે તો ઋણ સહસંબંધ દર્શાવશે માટે એનો સહસંબંધનું સ્વરૂપ તમે જાણવા માટે આ એક સરળ રીત છે ત્યારબાદ બીજો ગુણધર્મની ચર્ચા કરીએ તો બીજો ગુણધર્મ છે કે આ રીતમાં ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે કેમ કે ફક્ત આલેખમાં બિંદુના નિરૂપણ અંગેની સમજની જ જરૂર પડે છે એટલે કે મિત્રો આમાં તમારે કોઈ ગણતરી કરવાની થતી નથી એટલે ગાણિતિક જ્ઞાનની આમાં જરૂર પડતી નથી આમાં તમારે ફક્ત આલેખમાં બિંદુઓ દર્શાવવાના છે અને એ બિંદુઓ દર્શાવી ત્યારબાદ તમારે એના સંબંધ વિશે જાણકારી મેળવવાની થાય છે તો આ એનો એક બીજો ગુણ છે ત્યારબાદ એના ત્રીજા ગુણની ચર્ચા કરીએ તો આમાં છે મિત્રો કે આ રીતથી બે ચલ વચ્ચેના સસંબંધની ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે હવે મિત્રો બે ચલ એટલે કે એક્સ અને વાય તો એક્સ અને વાય વચ્ચે સસંબંધ કેટલો ઘનિષ્ઠ છે એટલે કેટલો નજીકનો છે તે સમજ થોડી ઘણી પડે છે પૂરેપૂરો ખ્યાલ આમાં તમને આવતો નથી ત્યારબાદ વિકીર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવે છે તો જેમ મિત્રો આપણે વિકીર્ણ આકૃતિની ચર્ચા કરી એમ મેં તમને કીધું કે જો ઉપરની તરફ હશે તો ધન સસંબંધ હશે નીચેની તરફ હશે તો ઋણ સસંબંધ હશે એ સંપૂર્ણ અથવા આંશિક હોઈ શકે છે અને જો કોઈ સુરેખા ન બનતી હોય તો એમાં સહસંબંધનો અભાવ થઈ શકે છે તો મિત્રો આપણો ચોથો ગુણ એનો છે કે વિકિર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે એટલે જેમ બિંદુઓ વિખરાયેલા છે એના આધારે આપણે એનો સંબંધ નક્કી કરી શકીએ છીએ અને સંબંધ વિશે એનો ખ્યાલ મેળવી શકીએ છીએ તો મિત્રો આ છે એના ગુણ ત્યારબાદ પાંચમો ગુણ છે કે માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી હવે મિત્રો માહિતીમાં અંતિમ પ્રાપ્તાંકો તો અંતિમ પ્રાપ્તાંકો એટલે કે કોઈ અમુક પ્રાપ્તાંકો જ્યારે મોટા હોય તો મોટા પ્રાપ્તાંકો હોય તો એનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ જાણવામાં મુશ્કેલી થતી નથી કારણ કે આલેખપત્ર ઉપર આપણે બિંદુઓ દર્શાવવાના હોય છે તો જેટલા પણ પ્રાપ્તાંકો મોટા હશે કે નાના હશે તો એ નાના કે મોટા દરેક પ્રાપ્તાંકોનો આપણે આલેખપત્રમાં સમાવેશ કરી શકીએ છીએ માટે એનું સ્વરૂપ જાણવા માટે આમાં કોઈ મુશ્કેલી પડતી નથી તો આ હતા આપણા વિકિર્ણ આકૃતિની રીતના ગુણ હવે મિત્રો વાત કરીએ વિકિર્ણ આકૃતિની મર્યાદાઓ તો વિકીર્ણ આકૃતિની મર્યાદાઓમાં વિકિરણ આકૃતિની મર્યાદામાં એક જ મર્યાદા મિત્રો અહીંયા આપેલી છે અને એ છે કે આ રીતથી સસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સસંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે પરંતુ ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી તો મિત્રો આની મર્યાદા તમે જોઈ તો સસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે સ્વરૂપ વિશે માહિતી એટલે કે ધન છે કે ઋણ એ તમને માહિતી મળી શકે છે ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે એટલે કે કેટલો નજીક છે એની તમને થોડી ઘણી જાણકારી આપી શકે છે પરંતુ ચોક્કસ માપ એટલે કે સંખ્યાત્મક માપ જેમ કાલપીયનની પદ્ધતિમાં આપણે સંખ્યાત્મક માપ શોધતા શીખ્યા છીએ તો એ સંખ્યાત્મક માપ આમાં શોધી શકાય નહીં એટલે કે એનું ચોક્કસ માપ કેટલું હશે એ આપણે શોધી શકીએ નહીં તો મિત્રો અહીંયા વિકિર્ણ આકૃતિની મર્યાદા હવે વાત કરીએ આગળ બીજી રીત બીજી રીત એટલે કે કાલપિયર્સનની તો કાલપિયર્સનની રીતના ગુણની ચર્ચા કરીશું તો કાલપિયર્સનની રીતના ગુણમાં પહેલો ગુણ છે કે આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સસંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેના સસંબંધની ઘનિષ્ઠતા જાણી શકાય છે મિત્રો આપણે અગાઉ શીખ્યા એમ કે પિયર્સન જે છે એ સંખ્યાત્મક માપ છે તો સંખ્યાત્મક માપ છે માટે એની ઘનિષ્ઠતા બે ચલ વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે કેટલા નજીક છે તેના વિશે આપણને જાણકારી મળી શકે છે ત્યારબાદ એનો બીજો ગુણ છે તો બીજો ગુણ છે કે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધને માપવા માટે આ સૌથી પ્રચલિત રીત છે મિત્રો કાલપિયર્સન એ સૌથી પ્રચલિત એટલા માટે છે કે એના જે મૂળ અવલોકનો છે એ મૂળ અવલોકનોને આધાર રાખી અને સહસંબંધાત્ની કિંમત શોધવામાં આવે છે જેથી કરીને મૂળ અવલોકન હોવાથી તેમાં કેટલો સંખ્યાત્મક સંબંધ છે અને તે કેટલા ઘનિષ્ઠ છે તેના વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ માટે આ પ્રચલિત રીત છે સુરેખ સહસંબંધ માપવા માટે ત્યારબાદ ત્રીજા ગુણધર્મ ગુણની ચર્ચા કરીએ તો ત્રીજો ગુણ છે કે તે સહસંબંધની ઘનિષ્ઠતા એટલે કે વધુ સામાન્ય કે ઓછીને એક સંખ્યા દર્શાવે છે તો જેમ મિત્રો આપણે અર્થઘટનમાં જોઈ ગયા તો અર્થઘટનમાં માઇનસ એકની નજીક છે કે શૂન્યની નજીક છે કે પ્લસ એકની નજીક છે એ કેટલા નજીક છે એ ઘનિષ્ઠતાનું માપ તો ઘનિષ્ઠતાનું માપ આપણે કાલ્પીયનની પદ્ધતિ એ સંખ્યાત્મક માપ હોવાથી એ સંખ્યામાં દર્શાવે છે જેથી એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ તો મિત્રો આ હતા કાલપિયર્સનની રીતના ગુણ હવે વાત કરીએ કાલ પિયર્સનની મર્યાદાઓ તો કાલપિયર્સનની મર્યાદાઓમાં એની પહેલી મર્યાદા છે કે આ રીત એ ધારણા પર આધારિત છે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે મિત્રો અહીંયા એવું માની લેવાનું આવે છે કે બે ચલ એટલે કે એક્સ અને વાય વચ્ચે સુરેખ સહસંબંધ હશે એવું એક આપણે ધારણા લેવાની હોય છે અને એ ધારણાને આધારે આપણે એનું સંખ્યાત્મક માપ શોધવાનું હોય છે પરંતુ અહીંયા મિત્રો કહેવામાં આવે છે કે જો બે ચલ વચ્ચે સુરેખ સસંબંધ ન હોય છતાં આ રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધવામાં આવે અને તેના આધારે સંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો તે અર્થઘટન ગેરમાર્ગે દોરશે તો મિત્રો અહીંયા જેમ આપણે કીધું કે સુરેખ સ છે એવી ધારણા કરવાની છે પરંતુ જો એ બે ચલ વચ્ચે સુરેખ સ ન હોય અને જો એનો સસંબંધ તમે શોધો છો તો મિત્રો એનું જે અર્થઘટન થશે એ અર્થઘટન તમને ખોટા રસ્તે ગેરમાર્ગ એટલે કે ખોટા રસ્તે તમને દોરી શકે છે તો આ એની એક મર્યાદા છે મિત્રો ત્યારબાદ એની બીજી મર્યાદાની વાત કરીએ તો બીજી મર્યાદા છે એની કે સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનો એટલે કે મોટા અથવા નાનાની ખૂબ જ અસર થાય છે તો સહસંબંધમાં મિત્રો જો કાલ્પિયસનની રીતથી સહસંબંધ આગ શોધવામાં આવે હવે અવલોકનોની કિંમત જો ખૂબ જ નાની હોય અથવા તો ખૂબ જ મોટી હોય તો એની અસર તમને સીધી જ સહસંબંધાંક પર જોવા મળે છે જો વધુ પડતી મોટી હશે તો સહસંબંધાંક એનો ઊંચો હોઈ શકે અને જો નાની હશે તો સહસંબંધાંક ઓછો જોવા મળે છે તો આ એક એની બીજી મર્યાદા છે ત્યારબાદ એની ત્રીજી મર્યાદા જોઈશું તો ત્રીજી મર્યાદા છે કે આ રીતે મળતા સહસંબંધાંકનું ખૂબ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય તે જરૂરી છે નહીતર બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થવાની શક્યતા રહે છે મિત્રો તમે બે ચલ વચ્ચે જ્યારે સહસંબંધાંક શોધશો તો એ બે ચલ વચ્ચેનો જે સહસંબંધાંક છે એનું અર્થઘટન બહુ સાવચેતીપૂર્વક તમારે કરવું પડે છે જો સાવચેતીપૂર્વક તમે નથી કરતા તો પછી એમાં ગેરસમજ ઉદ્ભવી શકે છે એટલે ખાસ આ એની ત્રણ મર્યાદાઓ છે મિત્રો એ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ આપણી ત્રીજી મેથડની વાત કરીએ તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકમાં એના ગુણ અને એના મર્યાદાઓ પણ છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના ગુણની વાત કરીએ તો આનો પહેલો ગુણ છે કે આ રીત સમજવામાં સરળ છે મિત્રો આપણે જેમ જાણીએ છીએ કે સ્પીયરમેનની રીતમાં જે અવલોકનો આપેલા છે એ અવલોકનોને આપણે ક્રમના આધારે એટલે કે જે સૌથી મોટું અવલોકન છે એને એક ક્રમ નંબર એક આપીએ છીએ એના પછી જે નાનું અવલોકન છે એને ક્રમ નંબર આપણે બે આપીએ છીએ એના પછી જે નાનું અવલોકન આવે એને ત્રણ નંબર આપીએ છીએ એટલે કે મિત્રો અહીંયા અવલોકનોને તમારે ક્રમ આપવાના હોય છે અને ક્રમના આધારે એનો સહસંબંધાક શોધવાનો હોવાથી આ રીતે એક ખૂબ જ સરળ છે તો મિત્રો આ એનો પહેલો ગુણ છે જ્યારે બીજા ગુણની વાત કરીએ તો બીજો ગુણ છે કે ક્રમાંક સહસંબંધાકની ગણતરી કાલપિયસનના સહસંબંધાકની ગણતરી કરતાં સહેલી છે તો મિત્રો ક્રમાંક સહસંબંધાકની ગણતરી કર કાલપિયસન કરતાં સહેલી છે જેનું કારણ છે કે કાલ પિયસનની ગણતરીમાં મૂળ અવલોકનોને ધ્યાનમાં રહી અને સહસંબંધાંક શોધવામાં આવે છે જ્યારે ક્રમાંક સહસંબંધાંકમાં અવલોકનોને ક્રમ આપવાનો અને ક્રમના આધારે આપણે એનો સહસંબંધાંક શોધી શકીએ છીએ માટે ક્રમાંક સહસંબંધાંક એ કાલ્પિયસન કરતાં સહેલી રીત છે ત્યારબાદ એનો ત્રીજો ગુણ કરીએ તો ત્રીજો ગુણ છે કે ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધાંક શોધવાની આ એક જ રીત છે મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે કાલપિયર્સનની રીત જ્યારે છે એ સંખ્યાત્મક માહિતી હોય ત્યારે જ તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે કે સંખ્યાત્મક માપ હોય ત્યારે જ કાલપિયર્સનથી સહસંબંધા શોધી શકો છો પરંતુ જો ગુણના આધારે એટલે કે સુંદરતા પ્રામાણિકતા ગીત ગાતા હોય તો એ ગાયકનો અવાજ વિશે એટલે આ જે ગુણ છે એ ગુણના આધારે તમારે સહસંબંધાંક શોધવો હોય તો ફક્ત સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંકના આધારે જ તમે એનો સહસંબંધાક શોધી શકો છો માટે અહીંયા ત્રીજો ગુણ છે એનો કે ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધાંક શોધવાની આ એક જ રીત છે ત્યારબાદ એનો ચોથો ગુણ છે કે જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય અથવા અંતિમ અવલોકનો માહિતીમાં હોય ત્યારે કાલપિયસનની રીતને બદલે સ્પીયરમેનની રીતના ઉપયોગને અગ્રિમતા આપવામાં આવે છે હવે મિત્રો માહિતીમાં પ્રસાર વધુ હોય તો પ્રસાર વધુ એટલે કે અવલોકનો નાના હોય અથવા તો અવલોકનો ખૂબ મોટા હોય ત્યારે અંતિમ અવલોકનો એની માહિતીમાં કાલપિયસનને બદલે સ્પીયરમેનની રીત અગ્રિમતા આપવા કારણ કે એમાં મિત્રો ક્રમ આપવાના હોય છે અને ક્રમના આધારે આપણે સહસંબંધાક શોધવાના હોય છે તો મિત્રો આ હતા સ્પીયરમેનના ગુણ હવે વાત કરીએ આપણે સ્પિયર મેનના ક્રમાંક સહસંબંધાકની મર્યાદાઓ તો મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે કે અવલોકનોની મૂળ કિંમતને બદલે તેના ક્રમનો ઉપયોગ થતો હોવાથી હંમેશા કેટલીક માહિતીનો લોપ થાય છે તેથી આ રીતે મળતા સહસંબંધાંકની કિંમત કાલપીયસનની રીતથી મળતા સહસંબંધાક જેટલી ચોક્કસ હોતી નથી મિત્રો અહીંયા આપણે ક્રમાંક સહસંબંધાંકમાં ક્રમ આપતા હોઈએ છે તેથી મૂળ કિંમતો એમાં લોપ થાય છે એટલે કે છુપાઈ જાય છે અને એ મૂળ કિંમતના આધારે આપણે સહસંબંધાક શોધતા નથી માટે અહીંયા સહસંબંધાક ચોક્કસ કહી શકાય નહીં એવી જ રીતે એની બીજી મર્યાદા છે કે જ્યારે અવલોકનની સંખ્યા વધુ હોય અને ક્રમ ન આપેલા હોય તો ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે એટલે કે મિત્રો અવલોકનો જ્યારે વધારે હોય જેમ કે મિત્રો પચીસ ત્રીસ કે પચાસ અવલોકનો હોય અને એને ક્રમ આપવાનો થાય તો સંભવિત છે કે એક કાર્ય તમને કંટાળાજનક લાગી શકે તો આ એની બીજી મર્યાદા છે ત્યારબાદ એની ત્રીજી મર્યાદા છે કે માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી મિત્રો અગિયારમાં ધોરણમાં આપ અભ્યાસ કર્યા હશો કે દ્વિચલ આવૃત્તિ વિતરણ તમે બનાવતા શીખ્યા હશો એમાં જ્યારે દ્વિચલ આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે ત્યારે ક્રમાંક સહસંબંધાક એમાં શોધી શકાય નહીં કારણ કે એમાં ક્રમ આપી શકાતો નથી એવી જ રીતે મિત્રો હવે આગળ ચર્ચા કરીએ તો સહસંબંધાકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી તો મિત્રો જ્યારે તમે અર્થઘટન કરો છો ત્યારે એમાં કઈ સાવચેતી રાખવાની થાય છે તો એમાં પહેલું છે કે સસંબંધાક એ ફક્ત સુરેખા સંબંધાકની સુરેખ સંબંધની ઘનિષ્ઠતા દર્શાવતું માપ છે પણ તેનાથી બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં તે અંગે કોઈ ખ્યાલ આવતો નથી તેના પરથી ચલ સાપેક્ષ એટલે કે કાર્ય સ્વરૂપ કે નિરપેક્ષ એટલે કે કારણ સ્વરૂપ છે તેનો પણ ખ્યાલ આવતો નથી તો આ એક પહેલી સાવચેતી તમારે રાખવાની છે મિત્રો કે એનું ઘનિષ્ઠતાનું માપ દર્શાવે છે એમની વચ્ચે કાર્યકારણનો સંબંધ દર્શાવતો નથી બીજી સાવચેતી છે મિત્રો કે ક્યારેક બે ચલો વચ્ચે સહસંબંધ ના હોય છતાં બીજા કારણોની હાજરીને લીધે આરની કિંમત એકની નજીક મળી શકે છે તો મિત્રો ઘણી વખત એવું થાય કે બંને વચ્ચે સુરેખ સ સંબંધ નથી પરંતુ તેની વચ્ચે ધન સ સંબંધ તમને મળી શકે જેમ કે અહીંયા તમે વાંચી શકો છો કે ચોખા અને શેરડીના ઉપજમાં બાહ્ય પરિબળો અસર કરતા હોય છે જેમ કે હવામાન છે ખાતરનો વપરાશ છે કે એની સિંચાઈ પદ્ધતિ છે જેના લીધે ધન સ સંબંધ તમને જોવા મળી શકે છે એવી જ રીતે મિત્રો ત્રીજી સાવચેતી છે કે જ્યારે આર બરાબર જીરો હોય ત્યારે આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી એટલે સુરેખ સહસંબંધનો સંબંધનો અભાવ છે પરંતુ બે ચલ વચ્ચે સુરેખ સિવાય દ્વિગાતી કે અન્ય પ્રકારનો સંબંધ હોઈ શકે તો મિત્રો આર બરાબર શૂન્ય એટલે કે સુરેખ એટલે રૈખિક સંબંધ નથી એવું આપણે કહી શકીએ છીએ પરંતુ તેમની વચ્ચે બીજો કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે છે એટલે અર્થઘટન કરતી વખતે મિત્રો આ પણ આપણે ધ્યાન રાખવાનું થશે ત્યારબાદ ચોથી સાવચેતી છે કે જે વિસ્તાર વર્ગ કે સમયગાળા દરમિયાન માહિતી મળતી હોય તે માટે જ સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન સીમિત રાખવું યોગ્ય ગણાય તે અર્થઘટનને આવા વિસ્તાર કે વર્ગની અથવા સમયગાળાની બહારની માહિતી માટે યોગ્ય ચકાસણી કર્યા સિવાય લાગુ પાડવું જોઈએ નહીં અન્યથા ગેરસમજ ઊભી થાય છે તો મિત્રો જે વિસ્તાર વર્ગ કે સમયગાળા દરમિયાન તમે માહિતી મેળવો છો તેનું જ મિત્રો આપણે અર્થઘટન કરવાનું હોય છે એના અગાઉ કે પછી આપણે અર્થઘટન કરવાનું જરૂર નથી જેમ કે મિત્રો કોઈ કંપનીની વાત કરીએ તો કોઈ કંપની માની લો કે જાહેરાત ખર્ચ કરે છે જેના લીધે એના વેચાણમાં વધારો થાય છે પરંતુ ધીમે ધીમે જાહેરાત ખર્ચ એનો એજ રહેતો પરંતુ વેચાણમાં તમને ઘટાડો પણ જોવા મળે છે એટલે મિત્રો જે સમયે આપણે માહિતી મેળવી છે એ જ સમયે આપણે એનું અર્થઘટન માનવું જોઈએ તો મિત્રો આ એની હતી સાવચેતી તો મિત્રો આપણે આંકડા શાસ્ત્રમાં પ્રકરણ બેમાં સુરેખ સંબંધમાં જે આપણે જોઈ ગયા હું આશા રાખું છું કે આપને આ પૂરેપૂરી સમજ પડી હશે અને મિત્રો ધોરણ બારમાં આપનું ઉજ્જવળ ભવિષ્ય રહે એવી હું આશા રાખું છું અને આપ સૌએ મને આ ચેપ્ટર ચલાવવાનો જે મોકો આપ્યો છે એ સર્વે ટીમને હું આભાર વ્યક્ત કરું છું અને આપે મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ